સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠાના વિજયનગરમાં વાઘડિયાથી વડલા ખાતેથી પેરામિલિટરી ન્યાય યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા જ્યાં સુધી નિવૃત્ત પેરામિલિટરી જવાનોની માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી આ ન્યાય યાત્રા સમગ્ર દેશમાં પરિભ્રમણ કરશે. 2.5 વર્ષથી શહીદ પરિવાર અને નિવૃત્ત જવાનો અને દેશ માટે હાલ પોતાનું યોગદાન આપી રહેલા જવાનોના પરિવારની સમસ્યાને લઈને યાત્રામાં થઈ હતી, ત્યારે કલ્યાણકારી લાભ માટેની વિવિધ માંગણીઓ અંગે અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે. તેમ છતાં કોઈ માંગણીઓ નહીં સ્વીકારાતા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પેરામિલિટરી ન્યાય યાત્રાનું આયોજન વિજયનગર તાલુકાથી કરવામાં આવ્યું હતું. એનો મુખ્ય ઉદ્દેશ આપણા દેશના બીએસએફ, સીઆરપીએફ, સીએસએફ, એસએસબી, આઈટીબી, આસામ રાઇફલ જે જવાનો છે, દેશની આંતરિક સુરક્ષા તેમજ સરહદની સુરક્ષામાં પોતાનું યોગદાન આપવા છતાં વર્ષોથી એમની સાથે અન્યાય, ભેદભાવ, સાવકો વ્યવહાર થઈ રહ્યો છે. એના રૂપે જનજાગૃતિ, લોકો પણ જાણે કે આપણા દેશના સરહદના જવાનો જે છે એમને પણ આર્મી સેના જેવું સન્માન હક મળવો જો, આ ઉદ્દેશના મારફતથી જે વિજયનગર યાત્રા કરી ચાલુ કરી છે તે અમે સમગ્ર ગુજરાતમાંથી ભારત દેશમાં પણ કરશું અને લોકોને જગાડશું કે આ જવાનો ન્યાય મળવો જોઈએ.